ઓકે, આ બે વર્ષના હતા ત્યારથી, બે વર્ષના એટલે કદાચ આટલી હાઈટ અને આજુબાજુમાં મોટા ડ્રમ્સ, સચ એન અમેઝિંગ થિંગ ખરેખર કહી શકાય. અને દેવર્ષને શીખવાડનાર વ્યક્તિ, દેવર્ષના ગુરુ, જી હા, બીજા કોઈ નહીં પણ એમના પિતા છે સુષિમ કુમાર વર્મા. સુષિમ કુમાર, આપનું સ્વાગત છે. સુષિમ કુમાર, આપે દેવર્ષને શીખવાડ્યું, જે પ્રમાણે એને કહ્યું કે ફક્ત બે વર્ષની ઉંમરથી જ એણે આ બધી જ શરૂઆત કરી છે, સંગીત સાથે જોડાયો છે ફક્ત ફક્ત આપના જ કારણે. કેવી રીતે આપને ખબર પડી કે બાળકમાં ટેલેન્ટ છે અને એને મારે સંગીત તરફ વાળવો છે? દેવર્ષ જ્યારે નાનો હતો ત્યારે ટેબલ ઉપર વગાડતો, વાડકીને ચમચી લઈને વગાડતો, એટલે મને એવું લાગ્યું કે એને શોખ છે અને હું પોતે મ્યુઝિક કમ્પોઝ કરું છું, મ્યુઝિક વગાડું છું, ઓર્કેસ્ટ્રા ચલાવું છું, એટલે મને એવું લાગ્યું કે દેવર્ષને કંઈક એવું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપીએ કે જે એને ગમતું હોય, એટલે મેં એને બોંગો લાવીને આપ્યો. પછી એને બોંગો પર વગાડવાનું સ્ટાર્ટ કર્યું. પછી એને એક બેબી ડ્રમ લાવી આપ્યું, તો બેબી ડ્રમ પર વગાડવા માંડ્યો. અને અમે લોકો પ્રોગ્રામ કરીએ નવરાત્રિના ઓર્કેસ્ટ્રાના, અમારી સાથે આવતો નાનો હતો ત્યારથી, એટલે સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારથી એ વગાડે છે અને હાર્ડલી 2.5 વર્ષનો હતો ત્યારથી કન્ટિન્યુ અમારી સાથે સ્ટેજ ઉપર 15 ડેઝ નવરાત્રિમાં ડ્રમ્સ વગાડે છે. બિલકુલ, એટલે દર્શક મિત્રો, જો આ બધી જ વાતને એક ટુકાણમાં કહીએ તો દેવર્ષના લોહીમાં જ સંગીત છે, એના જીન્સમાં જ એને સંગીતનો વારસો મળેલો છે. દેવર્ષ, આપની સાથે ચર્ચા કરીશું પણ અહીંયા અમે ઈચ્છીશું કે આપ આપના પિતાના સૂરના સથવારે સરસ મજાના કોઈ તાલ અમને અહીંયા સંભળાવો. સરસ, વેરી વેલ ડન, વેરી વેલ ડન, વેરી વેલ ડન. ખરેખર દર્શક મિત્રો, કહેવાતું હોય છે ને, દોડવીર જ્યારે દોડે ત્યારે એના પગ ક્યાં પડે છે એ ખબર ના પડતી હોય, એ જ રીતે એક ડ્રમર જ્યારે ડ્રમ વગાડતો હોય ત્યારે એના હાથ અને એની સ્ટીક ક્યાં જતી હોય છે એ ખબર નથી પડતી. એ જ પ્રમાણે અહીંયા દેખાઈ રહ્યું છે કે દેવર્ષ, એક 9 વર્ષનું બાળક, કેટલું જબરજસ્ત રીતે વગાડે છે. દેવર્ષ, આપના ગળામાં અત્યારે અમે આ ગોલ્ડ મેડલ પણ જોઈ રહ્યા છીએ. ચોક્કસથી અમે જાણવા માંગીશું કે આ મેડલ આપે કેવી રીતે જીત્યો, ક્યાં જીત્યો? મેં આ મેડલ દુબઈમાં જીત્યો અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશન હતું, અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘમાં. ઓકે, કયા પ્રકારનું કોમ્પિટિશન હતું, શું હતું, કેટલા બાળકો હતા, બધી જ વિગતો અમને કહેશો આપ? એમાં 400 બાળકો હતા અને એમાં મારું કોમ્પિટિશન હતું, તો એકચ્યુઅલી મને પ્રાઇઝ મળી ગયું, તો હું ભાગીને પ્રાઇઝ લેવા ગયો બસ. ઓકે, એ મોમેન્ટ, એ ફિલિંગ કેવી હતી? બહુ. ઓકે, એ જ ફિલિંગને અમે ડ્રમ ઉપર સાંભળવા માંગીશું. જે ફાઇનલ આપ જીત્યા, એમાં જે આપે મ્યુઝિક આપેલું, એમાં જે આપે ડ્રમ વગાડેલું, એ ડ્રમ આપ અત્યારે વગાડી શકશો? અમે સાંભળવા માંગીશું ચોક્કસથી કે જે આપ દુબઈમાં 400 બાળકોને બીટ કરી, એટલે કે 399 બાળકોને બીટ કરીને આપ આ ગોલ્ડ મેડલ જીતી આવ્યા. સો શુડ વી સ્ટાર્ટ? હિયર યુ ગો. Thank you.
ગ્રેટ 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 સુપર ખરેખર ખૂબ અદ્ભુત આપે વગાડ્યું અને આ મ્યુઝિકથી આપ જીતીને આવ્યા છો. સાથે સાથે આપે ઘણી બધી કોમ્પિટિશન્સ બીજી પણ જીતી છે, રાઈટ? કઈ કઈ કોમ્પિટિશન આપે જીતી છે? એક તો તકતીના દિન છે, એમાં બે ફર્સ્ટ પ્રાઇઝ મળ્યા, અને એક રિધમ દિવાન છે, એમાં પણ ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો. ઓકે, બીજું વસ્તુ કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપ બીજા વગાડો છો? ફક્ત તાલ સાથે જોડાયેલા કે સૂર સાથે જોડાયેલા પણ? તાલ અને સૂર સાથે બંને. ઓકે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપ વગાડો છો? બોંગો, ઓક્ટોપેડ, કોંગો, ઢોલક અને ઓકે, એટલે કે ઘણા બધા આ ડ્રમ સિવાય પણ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપ વગાડી જાણો છો. ખૂબ જ નાની ઉંમરમાં અચીવમેન્ટ છે. સુશીમભાઈ, આપને પૂછવા માંગીશ કે આટલી નાની ઉંમરમાં આટલું અચીવમેન્ટ કરવું? જનરલી ગુજરાતી મેન્ટાલિટી હોય છે કે ભાઈ બાળક છે, એમાં ભાઈ છોકરો છે, ડૉક્ટર કે એન્જિનિયર તો થવો જ જોઈએ. આપ પણ એક સંગીતકાર છો, પણ દરેક મા બાપનું સપનું હોય છે કે બાળક ડૉક્ટર એન્જિનિયર બને અથવા એક વ્હાઇટ કોલર જોબ કરે. મ્યુઝિશિયનનું તો બહુ દૂર દૂર સુધી લોકો વિચારતા નથી. આપને આ વિચાર આવ્યો એ બદલ ખરેખર આપને બિરદાવવા જોઈએ. પણ આપ સપોર્ટ કરો છો ખરા? શું સ્કૂલમાંથી ફરિયાદો આવે છે? શું માહોલ હોય છે? એ વર્ષ ભણવામાં તો હોશિયાર છે, પણ એના નાનો હતો ત્યારથી મેમ એના મેમની કમ્પ્લેન આવતી હતી કે બેન્ચ ઉપર પણ પેન્સિલથી ડ્રમ જ વગાડતો હોય છે, પ્લસ એના આંગણા જ ફરતા હોય છે બેન્ચ ઉપર. અધરવાઇઝ ક્યાંક નવરો બેઠો હોય તો કંઈકનું કંઈક નવા નવો અવાજ શોધતો હોય, એને એવી ક્રિએટિવિટી થાય કે હું કંઈક નવો અવાજ ફાઇન્ડ કરું, નવો અવાજ શોધું. એવું બધું એનામાં નાનપણથી જ છે, અને મહેનત તો એની પાછળ કરી જ છે. મેં લાસ્ટ 8 યર્સથી એને હું ડ્રમ્સના કોચિંગ કરાવું છું, પ્લસ કમસે કમ એવરીડે 3-4 કલાકની પ્રેક્ટિસ છે એની. આજુબાજુવાળાના લોકો પણ પરેશાન થાય, પણ શું કરીએ, એને શોખ છે તો. અને એની સૌથી મોટી ટેલેન્ટ છે એ આંખે પાટા બાંધીને ડ્રમ વગાડે છે. બિલકુલ, એના ટેલેન્ટ છે, એ જ અમારો ટેસ્ટ છે. તો દર્શક મિત્રો, જીએસ જીનિયસ ટેસ્ટ પણ લેવાનો છે, દેવર સાથે ઘણી બધી વાતો પણ કરવાની છે, પણ અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. જલ્દી પાછા ફરીશું. મેને જો કુછ દિન ગુજરાત મેં બિતાએ વો ઉમરભર મેરે સાથ રહેંગે. કચ્છ મેં યું લગા કે ઇન્સાન ઇતની મહેનત ક્યું કરતા હૈ ચાંદ પર જાને કી. યહાં તો ચાંદ ખુદ હી ધરતી પર ઉતર આતા હૈ. ગીર કા શેર આંખોં સે આંખે મિલા કર પૂછતા હૈ, કૌન હો બેટા તુમ, તુમ્હારે જૈસે બહુત દેખે મને. સોમનાથ કે મંદિર મેં શિવ કે સામને નતમસ્તક હોકર મેં અપને સભી ડાયલોગ ભૂલ ગયા. ધોલા વીરા ઓર લોથલ મેં હમારી સભ્યતા કે પદચિહ્ન, દ્વારકા મેં કૃષ્ણ કી લીલા ઓર સાબરમતી મેં બાપુ કી આત્મા, કહાં મિલેગા ઇતના સબ કુછ એક સાથ મેં. કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. Fruity fun hai zyada. Chocolatey cookies pe dil phisla. Vadilal ke delicious flavors mazedar banaye summers. Vadilal ice cream, happiness ka swaad. Voted as India's most trusted ice cream brand. ड्राई फ्रूट्स की रिचनेस, डिलाइटफुल फ्लेवर्स महफिल सजाए, ये है वाडीलाल के शाही नजराने. वाडीलाल आइसक्रीम, हैप्पीनेस का स्वाद. वोटेड एज इंडियाज मोस्ट ट्रस्टेड आइसक्रीम ब्रांड. मिली चाय का ब्लेंड जिसे बनाया है वाग बकरी टी एक्सपर्ट्स ने, जो रहे 12 महीने एक समान. तुम्हारे हाथ की चाय हमेशा एक जैसी बढ़िया. मिली चाय, बुक्की, पत्ती और बारीक दाने के 5 किलो पैक, जोड़े ज्यादा कप का वादा. वाघ बकरी उत्पादन. Oh, it's a strange feeling, rising from deep inside. Give in to the rich chocolatey experience of Vadilal Bada Bite. Happiness jo chalti jaye. Ek do teen, I'm a fresh cream, khud banaye maze se khaye. Ek do teen,
सपने भी कभी थकने लगे तो जगाती है चाय, जिंदगी के संघर्ष में साथ निभाती है चाय। जिवराज लाइन चाय, संघर्ष का साथी। हो गया ना फ्लिंगो, बाहर क्रंची फिर क्रीमी और अंदर यमी फ्लेवर, यानी हर बाइट में सरप्राइज। વેલકમ બેક આફ્ટર ધ બ્રેક। દર્શક મિત્રો, જે પ્રમાણે જીએસ જીનિયસ માં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, એક્ચ્યુઅલી આપણે માની રહ્યા છીએ દેવર્ષ વર્માને, જીએસ જીનિયસ દેવર્ષ વર્મા આપણી સાથે છે। દેવર્ષ, અત્યારે આ ઓક્ટોપેડ આપણી સાથે છે, ઓક્ટોપેડ પણ તમે ખૂબ સરસ વગાડો છો, તો થઈ જાય ઓક્ટોપેડ? ઓકે, હિયર યુ ગો। ખરેખર દેવર્ષ, દેટ વોઝ રિયલી ઓસમ। ખરેખર જે પ્રમાણેના દર્શક મિત્રો ઓક્ટોપેડ ઉપર, ડ્રમ્સ ઉપર એની સ્ટીક પડે છે, જે પ્રમાણે એના હાથ ફરે છે, ખરેખર દેટ ઇઝ રિયલી અનબિલીવેબલ। દેવર્ષ, આ બધી જ વસ્તુઓ અને સાથે સાથે ભણવામાં પણ આપ હોશિયાર છો, કઈ રીતે મેનેજ કરો છો આ બંને વસ્તુને? આપ 5 hours ડ્રમ અને 2-3 hours। ઓકે, 2-3 કલાક ભણવાનું, 5 કલાકનો આપનો રિયાઝ છે, 2-3 કલાક ભણવાનું અને એમાં પણ એક્ઝામમાં સારા ગ્રેડ સાથે પાસ થવાનું, મારે તો લગભગ 10-1 કલાક તો જોઈતા હતા, તમે કેવી રીતે મેનેજ કરો છો? મધર જોડે બેસે છે એટલે। ઓકે, એટલે મમ્મી પ્રેમથી ભણાવે કે પછી મારીને? ઓકે, વાત કરીએ તમારા ટેલેન્ટ વિશેની, તમારા આઇડલ વિશેની, તમારા ગુરુ વિશેની। ગુરુ આપના પપ્પા છે, આપના આઇડલ કોણ છે કે જેના જેવા આપ બનવા માંગો છો, કે જેને ટાર્ગેટમાં રાખીને આપ આ ડ્રમ વગાડી રહ્યા છો કે એક દિવસ એ જગ્યાએ પહોંચવું છે? શિવામણિ। શિવામણિ આપના ગુરુ છે। શિવામણી તો મને લાગે છે કે આજુબાજુ કંઈક 10-12 ડ્રમ લઈને બેસે છે, એ લેવલ પર આપ પહોંચવા માંગતા હો તો બહુ જ મહેનત કરવી પડે, તો એના માટે આપ અત્યારથી ગંભીરતાથી મહેનત કરો છો? ઓકે, શિવામણીની કઈ વસ્તુ આપને સૌથી વધારે ગમે? કઈ ભગાડી બતાવો અમને। ગ્રેટ, શિવામણી જે પ્રમાણે અત્યારે એક લેવલ ઉપર છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે। એક સમય હતો કે શિવામણીને એ આર રહેમાનની જરૂર હતી, હવે એ આર રહેમાનને શિવામણીની જરૂર છે, એ સ્ટેજ ઉપર અત્યારે શિવામણી છે। એ સ્ટેજ ઉપર પહોંચવા માટે લાગે છે કે આપ સક્ષમ રહેશો અને પાછળ પણ આપને મમ્મી પપ્પાનું બધાનું બેકઅપ મળશે ને એ લેવલ પર પહોંચી શકાશો? હા, મને એવું લાગે છે। ઓકે, ત્યાં પહોંચીને
પછી આગળ શું ટાર્ગેટ શું છે, ઇન્ટરનેશનલ શો કરવાનો બોલિવૂડ માટે વગાડવાનો કે પછી બીજું કંઈ? મને બોલિવૂડમાં વગાડવું ગમે છે અને મોટા સ્ટેજ ઉપર પણ વગાડવું ગમે છે. અને ઇનફેક્ટ હું જ્યારે ઘરે વગાડું ત્યારે પણ મારા ફ્રેન્ડ્સ જોવા આવે છે. બોલિવૂડમાં આપનું વગાડવાનું સપનું છે, બોલિવૂડમાં આપ જવા માંગો છો, મ્યુઝિક ડિરેક્ટર બનવાનું પણ સપનું હશે આપનું. હા, તો કયા મ્યુઝિક ડિરેક્ટર આપને બોલિવૂડના ગમે છે જેમનું મ્યુઝિક? આર ડી બર્મન આપને ગમે છે. પંચમદા, તો પંચમદાની કોઈ રિધમ? કારણ કે પંચમદા તો એક એવી વ્યક્તિ હતા, વ્યક્તિ વિશેષ હતા કે એમના આસિસ્ટન્ટની પીઠ પર પણ મ્યુઝિક વગાડી લેતા, રાઈટ? તો કોઈ પંચમદાની ટ્યુન, એમની ધૂન થઈ જાય. ગ્રેટ, પંચમદાની છેલ્લી ફિલ્મનું આ સંગીત કુછ ના કહો કુછ ભી ના કહો ખૂબ સરસ રીતે આપે ન્યાય આપ્યો છે. કદાચ પંચમદા હોત, આપને જોતા હોત તો 100% આપને ગળે વળગાડી લેત. ખૂબ સરસ આપે વગાડ્યું છે. આ જે ડ્રમ આપ વગાડો છો, કોંગો વગાડો છો, બોંગો વગાડો છો, એમાં કોઈ ઇનોવેશન કરતા રહો છો આપ? કઈ નવી નવી વસ્તુઓ શોધવાનો પ્રયત્ન, કોઈ નવી નવી ટ્યુન બનાવવાનો પ્રયત્ન આપ કરતા રહો છો? રોજ બોંગો મારા ઘરે હોય છે અને હું રોજ એને લઈને એક બે રિધમ નવી બનાવું છું. ઓકે, મારી રાતે કઈ રીતેના વિચારો આવે છે કે ક્યાંથી આપ એને ઇન્સ્પિરેશન લો છો કે પછી આપની જાતે જ વિચાર કરી રહ્યા? મને નવા નવા સાઉન્ડ શોધવાનો બહુ શોખ છે. ડફ માટલા ઉપર વાગે છે એ મેં ઓક્ટોપેડમાં બનાવી છે. ઓકે, એ ચોક્કસ તમે સાંભળવા માંગી છો. ગ્રેટ, સુપર્બ, સુપર્બ, સુપર્બ. દર્શક મિત્રો, દેવર્ષ સાથેનો જીએસ જીનિયસ ટેસ્ટ હજી બાકી છે. ક્યાંય પણ આપના સોફા અને ચેર છોડીને નહીં જતા. અમે જલ્દી પાછા ફરીશું એક નાનકડા બ્રેક બાદ. મેને જો કુછ દિન ગુજરાત મેં બિતાએ વો ઉમર ભર મેરે સાથ રહેંગે. કચ્છ મેં યું લગા કી इंसान इतनी मेहनत क्यों करता है चांद पर जाने की? यहां तो चांद खुद ही धरती पर उतरता है. गीर का शेर आंखों से आंखें मिलाकर पूछता है, कौन हो बेटा तुम? तुम्हारे जैसे बहुत देखे मैंने. सोमनाथ के मंदिर में शिव के सामने नतमस्तक होकर मैं अपने सभी डायलॉग भूल गया. धोलावीरा और लोथल में हमारी सभ्यता के पदचिन्ह, द्वारका में कृष्ण की लीला और साबरमती में बापू की आत्मा, कहां मिलेगा इतना सब कुछ एक साथ में? कुछ दिन तो गुजारिए गुजरात में. एक चुटकी सोच की बूंद भर दिल घोल के जिंदगी का नुस्खा है आनंद लो जी खोल के. चुटकी चुटकी भर कटोरा भर जाए तो वरमोरा. ऐसे ही आविष्कारों की सोच का सपना है वरमोरा, इनोवेटिंग हैप्पीनेस. मिली चाय का ब्लेंड जिसे बनाया है वाघ बकरी टी एक्सपर्ट्स ने, जो रहे 12 महीने एक समान. तुम्हारे हाथ की चाय हमेशा एक जैसी बढ़िया. मिली चाय, बुक्की, पत्ती और बारीक दाने के 5 किलो पैक, जोड़े ज्यादा कप का वादा. वाघ बकरी उत्पादन. एक्सपीरियंस द रिचनेस ऑफ नट्स एंड द स्मूथनेस ऑफ क्रीम. वाडीलाल गुरमे, हेवनली प्लेजर.
सुंदर तारी बहन आदेश नहीं पापा। एक मिनट टपो कोई आदेश नहीं પ્રવેશી શકે છે અને આપણે સ્વાઇન ફ્લૂ ના શિકાર બની શકીએ છીએ. ચાલ ટપુ આપણે પેલા સાબુથી હાથ ધોઈ લઈએ. ભારતી ઘર માં પ્રવેશી સૌ પ્રથમ સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. તો તમે પણ સ્વાઇન ફ્લૂ થી બચવા વારંવાર સાબુ થી હાથ ધોવો. યે સિર્ફ એક લોહે કા ટુકડા નહીં, જબ ખેતો મેં ચલા તો ઇસને સોના ઉગલા, जब कंधे पे रखा तो स्वाभिमान बन गया. इस लोहे के टुकड़े से कमाया एक जमीन का टुकड़ा, एक जमीन के टुकड़े से खेत के खेत, खेतों से कमाई इज्जत. लेकिन मैंने कभी ना सोचा था कि एक दिन ये पूरे गांव को ही नहीं पूरे देश को जोड़ेगा. ये कहानी थी एक गांव के योगदान की. इसी तरह देश का हर गांव देगा एक कृषि औजार, जिसके लोहे को मिलाकर बनेगी दुनिया की सबसे ऊंची किसानों के महान नेता लौह पुरुष सरदार पटेल की प्रतिमा. श्री नरेंद्र मोदी प्रेरित महाअभियान स्टैचू ऑफ यूनिटी. एक भारत श्रेष्ठ भारत. पढ़ता है खेलता है झूलता उछलता है दौड़ता कभी कभी दौड़ कर राता है आगे आगे बढ़ता है इंडिया. अमूल दूध पीता है इंडिया. जश्न मनाता सेहत बनाता लाइफ के मैदान में बाजी मार लाता आगे आगे बढ़ता है इंडिया. अमूल दूध पीता है इंडिया. सॉफ्टील लेना. सॉफ्टील सॉफ्टील सॉफ्टील. अच्छ सॉफ्ट. यस सर. सॉफ्ट क्या? सॉफ्ट हील. सॉफ्टील फटीडिया बनाए सॉफ्ट और मुलायम. सॉफ्टील सॉफ्टील. આપને દેખાઈ રહ્યું છે આ સ્ટિક એક આપની આપશો મને. દર્શક મિત્રો આપ જોઈ શકો છો આ સ્ટિક આપ પકડશો. લઈ લો મારા હાથમાંથી. ઓકે, જે પ્રમાણે આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે પ્યોરલી જીએસ જીનિયસ ટેસ્ટ છે. અત્યારે દેવર્ષ બિલકુલ જોઈ નથી શકતા, આંખે પટ્ટી બાંધેલી છે. દેવર્ષ આપ એક ફાસ્ટ ટ્યુન અમને સંભળાવો. ઓકે, હવે એક સ્લો ટ્રેક અમને સંભળાવો. ઓકે, આપણે ગુજરાતી છીએ, ચોક્કસથી નવરાત્રીના ગરબાની ટ્યુન સાંભળવા માંગીશું. દેવર્ષ, નવરાત્રીના ગરબાની ટ્યુન આપ અમને સંભળાવો.
ओके ग्रेट 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 હવે હું તમને કહીશ કે અમને આપ નાસિક ડ્રમ સંભળાવો ગ્રેટ હવે અમને ત્રણ તાલીનું આપ જે તાલ હોય છે આપણો ગરબાનો એ આપ સંભળાવો ગ્રેટ 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 આપ ખરેખર હવે આપ પટ્ટી કાઢી શકો છો આપે ખરેખરમાં પ્રૂવ કર્યું છે દેવર્ષ કે આપ જીએસ જીનિયસ છો આંખે પટ્ટી બાંધીને દર્શક મિત્રો આંખે પટ્ટી બાંધીને કદાચ આપણને જમવાનું પણ કહ્યું હોય તો ન ફાવે એક 9 વર્ષનો બાળક આંખે પટ્ટી બાંધીને ખૂબ જ સરળતાપૂર્વક ખૂબ જ સિફતપૂર્વક અને એટલી જ એક્યુરસી સાથે એ પરફેક્ટલી ડ્રમ વગાડે છે કઈ રીતે શક્ય છે આ જસ્ટ બીકોઝ હી ઇઝ જીએસ જીનિયસ ઓકે દેવર્ષ આપને પૂછવા માંગીશ કે આગળ પણ આપ કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહ્યા છો જ્યાં આપ નજીકમાં કોઈ કોમ્પિટિશન આવતી હોય એવી કોઈ હા તકદીનાદીન નામ કરીને કોમ્પિટિશન છે એમાં હું 2 મેડલ જીત્યો તો હાલ મેં તમને કીધું એવું અને એમાં જો હવે આવશે મેમાં તો હું જઈશ પાક્કું જઈશ આપને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે એક પિતા તરીકેની ભૂમિકા અને એક ગુરુ તરીકેની ભૂમિકા બંનેમાં શું અનુભવો છો ફરક આપ બધી એની ફરમાઈશ પૂરી કરવી પડે એઝ અ ફાધર અને ગુરુ તરીકે હું એને જે કહું છું એ બધું એ મહેનત કરે છે કારમાં પણ હું ગાડી ચલાવતો એ ભાઈ પાછળ વગાડતા હોય એટલે મને એને કહેવું પડે ભાઈ હવે પ્લીઝ યાર કારણ કે ઓલ ટાઈમ ડ્રમ્સ 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 ક્યારેક હું નવરો બેઠો હોઉં તો મારી ઉપર આવીને ડ્રમ વગાડી લે એટલે મજાકમાં પણ અમે લોકો મ્યુઝિક કરીએ છીએ અને પ્રોફેશનલી પણ આ જ છે એટલે એન્જોય મજા આવે છે બિલકુલ દેવર્ષ આપના જેવા ઘણા બધા બાળકો અત્યારે આપને જોઈ રહ્યા છે એ બાળકોને આપ કંઈ કહેવા માંગશો હું એટલું જ કહીશ બસ જે એમને ગમતું હોય એ સફળતા પૂરી કરે ને બસ આમ જ પ્રેક્ટિસ કરતા રહે હું પણ એવી જ પ્રેક્ટિસ કરું છું જેનાથી હું